समाचार अमदावाद थी ज्यां जगन्नाथ मंदिर ना जमीन विवाद नो केस जगन्नाथ मंदिर ना मुख्य ट्रस्टी महेंद्र झा नु महत्वपूर्ण निवेदन सामे आव्यु छे। अमे जमीन ने लईने कोई खोटू काम कर्यु नथी, आ दावो छे महेंद्र झा नो। समग्र केस हाईकोर्ट मां चाली रह्यो छे। अमे मुसलमानोने जग्या आपी तेनी सामे मुस्लिम पासेथी खरीदी पण छे। जमीन मामले करवामां आवेला तमाम आक्षेपोने खोटा तेमणे गणाव्या छे। जगन्नाथ मंदिर ने लईने जे विवाद चाली रह्यो छे ने समयांतरे अनेक मुद्दाओ एवा आवता होय छे के जे चर्चास्पद बनता होय छे ने समग्र मामले अहींना जे मुख्य ट्रस्टी छे महेंद्र झा, आपणे एमनी साथे वात करीशुं। साहेब, जे रीतना अलग अलग समयांतरे आवा मुद्दाओ आवता होय छे, खरેખર શું વાત છે? જે આક્ષેપો થાય છે એમાં કોઈ સત્યતા નથી અને આ સમગ્ર કેસ હાઈકોર્ટમાં ચાલે છે અને હાઈકોર્ટ જે નિર્ણય કરે તે અમને માન્ય છે। પણ જે રીતના મંદિર સમક્ષ આક્ષેપો થાય છે, ધાર્મિક લાગણી જોડાયેલી હોય છે, ઘણી વખત આપનું નામ પણ આવે છે, આને આપ કઈ રીતે જોવો છો? ના ના, એ તો લોકો જાણી જોઈને મંદિરને બદનામ કરવાની કોશિશ કરે છે, પર મંદિર ભગવાન જગન્નાથ બેઠા છે, ત્યાં કોઈ મંદિરને કશું કે થવાનું નથી। ભગવાન જગન્નાથ સ્વયં જ્યાં બિરાજમાન છે, પર આ જમીનો અંગે જે આક્ષેપ થાય છે એ જમીન ક્યાંય સંવેદનશીલ વિસ્તારમાં નથી કે અમને ગોચરમાં નથી મળેલી, એવા 225 ખેડૂતોને જમીન એમાં હાઈકોર્ટમાં એ 89 સાલમાં જે સેટલમેન્ટ થયું ખેડૂત મંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે, એમાં અમને જમીન મળેલી છે। અમે ખેતી કરતા હતા, પણ તે પછી જ્યારે સરકારે એ સમગ્ર સ્વેજ ફાર્મને ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર કર્યું અને ટીપી 38/2 ફાઇનલ કર્યું, ત્યારે અમનું ABCD કરીને 3 પ્લોટ ફાળવી આપ્યા અને બાકીના 40% જમીન સરકારે લઈ લીધી। પછી અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી NOC મેળવીને કલેક્ટર પાસેથી એને કરાવેલ અને તે પછી ચેરિટી કમિશનરમાં એ મૂવ થયા, ચેરિટી કમિશનરમાં એન્ટ્રી કરાવવા માટે, પણ એ ચેરિટી કમિશનરે અમારી અરજીને નકારી કાઢી કે આ તો મહંતશ્રીની પ્રોપર્ટી છે, આ ટ્રસ્ટની પ્રોપર્ટી નથી, અને પછી અમે ડીલિંગ કર્યું છે। એક વિવાદ આજે એ પણ સામે આવ્યો છે કે જે VHP દ્વારા રજૂઆત કરવામાં આવી છે એક સુરક્ષા માટેની ધર્મેન્દ્ર પટેલ છે એમની, કે એમને અલગ અલગ ધમકીઓ મળી રહી છે, આટકતરી રીતે અલગ અલગ મંદિર અને વ્યક્તિઓ સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે। મંદિર કોઈને ધમકી આપે નહીં, ભગવાન જગન્નાથ સાક્ષાત અહીં બિરાજમાન છે, કોઈ પર અને VHP સાથે બી અમારા કોઈ મતભેદ નથી, મંદિર ઉપર નહીં, પરંતુ મંદિરને લઈને એમને જે વિવાદને લઈને આજે કાગળો અને જે કોર્ટ કેસમાં અલગ અલગ ઇન્ટરફિયર થયા છે એને લઈને સોશિયલ મીડિયા ઉપર મુસ્લિમ શખ્સો છે એમને ધમકી આપે, ઇન્ટરફિયર નથી, એ તો કોર્ટમાં, હાઈકોર્ટમાં તો અમે ગયા, ચેરિટી કમિશનર શ્રીએ જે ચુકાદો આપ્યો હતો એના અગેન્સ્ટમાં અમે કોર્ટમાં ગયા છીએ, એ લોકો કોઈ કોર્ટમાં નથી ગયા। પણ એક છેલ્લો સવાલ કે આ જે મંદિરનો વિવાદ છે અને ખાસ કરીને મુસ્લિમ ને વ્યક્તિ અથવા ટ્રસ્ટે એમને ભાડા કરારનો વાત છે, એને આપ કઈ રીતે જોવો છો અને એને લઈને આપ શું સંદેશો ચોખવટ શું કરવા માંગશો? ત્યાં છે ને, ત્યાં જે જગ્યા આ જગ્યાનો ઉલ્લેખ થાય છે એ જગ્યામાં મુસ્લિમો પર છે, હિન્દુઓ પર છે, અને ત્યાં જ બાજુમાં અમે સર્વે નંબર 238/1 મુસ્લિમ પાસેથી ખરીદી કરેલો છે ટ્રસ્ટના નામે, તો હું નથી માનતો કે આમાં કોઈ વિવાદ હોય કે મુસ્લિમ કે હિન્દુ જેવું, હું નથી માનતો કોઈ હોય, અને જે હશે તો માન્ય હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે, જે ચુકાદો આપશે તે અમને માન્ય હશે। જગન્નાથ કન્સલ્ટન્સીની વાત છે કે એમના નામે એક મુસ્લિમ વ્યક્તિ પણ એમનું જે સંચાલન કરે છે અને એમને ભાડા કરાર ઉપર આપી છે, એ શું વાત છે? એ જગન્નાથ કન્સલ્ટન્સી તો નામ તો ગમે તે કોઈ રાખી શકે, એ જગન્નાથ કન્સલ્ટી અને કન્સલ્ટન્સી અને જગન્નાથ મંદિરને એમાં કોઈ લેવા દેવા નહીં, એ તો કન્સ્ટ્રક્શન કંપની છે અને એ કન્સ્ટ્રક્શન કંપનીને અમે આપેલા છે, બાકી એને જોડે એના કન્સ્ટ્રક્શન સાથે કોઈ જગન્નાથ મંદિરને કોઈ લેવા દેવા નહીં, અને અમે કરારમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ બાંધકામ કરતા પહેલા કોમ્પિટેન્ટ ઓથોરિટીની કાયદેસરની પરવાનગી લેવાની રહેશે, જો કાયદેસરની પરવાનગી ના લેવી હોય તો એ ભાડા કરાર આપો આપ રદ ગણાશે, અને એ લોકોએ પરમિશન લીધી છે। આપણે એવું માની શકીએ કે સમયાંતરે જે વિવાદ આવે છે ક્યાંક ને ક્યાંક બદનામ કરવાના ઈરાદે થતા હોય, એ હોય શકે એ લોકોને ઈરાદા, પર ભગવાન જગન્નાથજી કોઈના કહેવાથી કે કોઈનાથી બદનામ થાય મને લાગતું કે ભગવાન જ્યાં સાક્ષાત સ્વયં હોય, ભગવાન ઉપર ઘણા બધા આક્ષેપો થતા હોય છે, પણ ભગવાન ક્યારે
બદનામ થાય એવું હું નથી માનતો. અને ખાસ કરીને આમ શ્રદ્ધા, આમ પબ્લિકની જે શ્રદ્ધા જગન્નાથજી મંદિર સાથે જે જોડાયેલા છે, આજે પરકવન છે અને ભવિષ્યમાં પર રહેશે એ મને પૂર્ણ આશા છે. બિલકુલ. તો આ હતા જે રીતના મંદિરના ટ્રસ્ટી, અને તેણે જણાવ્યું કે અમે જે પણ જગ્યાઓ છે, જે પણ જમીનો છે, તેના જે પણ કરાર કરેલા છે તે બિલકુલ યોગ્ય છે અને કોઈ પણ પ્રકારનું જે છે વિવાદ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ સર્જવામાં આવે છે તે જાણી જોઈને સર્જવામાં આવે છે. જે રીતના આજે પણ આ મુદ્દો ઉઠ્યો કે જગન્નાથ મંદિરની જે જગ્યાઓ છે ને ત્યાં લેન્ડ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, અને ખાસ કરીને તેને લઈને હવે આ વિવાદ છે તે વકરી રહ્યો છે. કેમેરા પર્સન નટરો પરમાર સાથે હરીન માત્રાવાળીયા, ટીવી 9.